समाचारोमां वडोदरामां स्थानिक स्वराजनी चूंटणी पहेला राजकारण गरमायुं छे। कोर्पोरेशननी चूंटणी जाहेर थता ज भाजपमां भड़को थयो। पूर्व मेयर डॉक्टर જિગીશાબેન શેઠના વોર્ડમાં પડ્યા છે રાજીનામા। વોર્ડ નંબર 8ના 50થી વધુ કાર્યકરોએ રાજીનામા આપ્યા। કાર્યકરોએ વડોદરા શહેર ભાજપને આપ્યું છે રાજીનામું। અન્ય પક્ષના નેતાઓની ભાજપમાં એન્ટ્રીથી ભારે નારાજગી જોવા મળી। શનિવારે વોર્ડ નંબર 9માં ભાજપ કાર્યકરોએ રાજીનામા આપ્યા હતા। રાજીનામા મામલે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનું નિવેદન પણ સામે આવ્યું। રાજેશ આયરે સામેથી આવીને પાર્ટીમાં જોડાયા છે। પાર્ટીના કાર્યકરોમાં નારાજગી હોય તે સ્વાભાવિક છે। રાજીનામું મળ્યું છે પણ પાર્ટીના કાર્યકરો સાચી વાત સમજે તે રાજીનામા પાછા ખેંચે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેરમાં તોડફોડની રાજનીતિ છે, ત્યાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ મેયર જે ડૉક્ટર જિગીશાબેન શેઠ છે તેમના વોર્ડમાંથી રાજીનામા પડવાના ચાલુ થઈ ગયા છે। ખાસ કરીને વાત કરીએ તો વોર્ડ નંબર 8ના 50થી વધારે જે કાર્યકર્તાઓ છે તેમણે ભાજપમાંથી રાજીનામા આપ્યા છે અને તમામે તમામ લોકો અત્યારે ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત છે અને રાજીનામા ધરી દીધા છે। ત્યારે તેમની સાથે જ વાતચીત કરીને જાણવાનો પ્રયાસ કરીએ શું કહેશો, રાજીનામા ધરી દેવાનું કારણ શું અને કયા વોર્ડમાંથી આવ્યા છે? આજે વોર્ડ નંબર 8માંથી આવી રહ્યો છું। આજે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ માનસિકતા ધરાવતા લોકોને જો ભારતીય જનતા પાર્ટી અંદર સમાવેશતી હોય એનાથી નાખુશ થઈને આજે મારા વિસ્તાર 8 અને 9માંથી મારા કાર્યકર્તાઓ મારી સાથે આવ્યા છે અને 8ના 9ના કાર્યકર્તાઓ સાથે રહીને હું રાજીનામું આપી રહ્યો છું। ગઈકાલે વોર્ડ નંબર 9માંથી પણ રાજીનામા પડ્યા હતા, આજે તમે રાજીનામા આપ્યા, આમ મુખ્ય કારણ શું? મુખ્ય કારણ છે મને આજે વડોદરા શહેરનું જે નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ કરતા હોય એનાથી નાખુશ થઈને હું રાજીનામું આપું છું। એમનું કાલે કહેવાનું એવું હતું કે 8, 10 અને 11માં રાજેશભાઈને આવવાથી આ વોર્ડ સ્ટ્રોંગ થયો છે। શું કાર્યકર્તાઓ ત્યાં મહેનત કરી નથી? શું રાજેશભાઈને આવવાથી મહેનત હતી? કાર્યકર્તાઓ પણ એમને ભરોસો નથી? હવે આગળ સ્ટેપ શું રહેશે? રાજીનામું તો ધરી દે પણ આગળ શું હોય? મારા વિસ્તારના જાગૃત લોકો નાગરિકો મને કહેશે ગ્રાઉન્ડ લેવલ પર અમે 8માં અને 9માં બંને જગ્યાએ આજે વર્ષોથી કામ કરતા આવ્યા છે। મારા વિસ્તારના મને લોકો કહેશે તો હું આજે અપક્ષ ઉમેદવારી કરીશ। તમે એવું કહ્યું કે તમામે જોઈ રહ્યા છો, તમે વોર્ડ નંબર 8ના કાર્યકર્તાઓ છે, તમામ લોકો રાજીનામા ધરી દીધા છે અને ખાસ કરીને વાત કરીએ તો પક્ષ પલટુને પક્ષમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેના કારણે તમામ લોકોની અંદર અત્યારે નારાજગી જોવા મળી રહી છે। 50થી વધુ કાર્યકર્તાઓ રાજીનામા ધર્યા છે। મહત્ત્વની વાત કરીએ તો ગઈકાલે પણ વોર્ડ નંબર 9માંથી કાર્યકર્તાઓએ રાજીનામા ધર્યા હતા। આમ ટૂંકમાં કહી શકાય કે અત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે હાર્દિક દીક્ષિત, ઝી મીડિયા, વડોદરા। વોર્ડ નંબર 9ના RSPના કાઉન્સિલર રાજેશભાઈ આયરે અને એમની ટીમને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપ્યો એના પછી આજે અજીતસિંહ સોલંકી કરીને ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર છે એમના મિત્રો સાથે અહીં આવ્યા હતા। એમણે એમની નારાજગી વ્યક્ત કરી, રાજીનામું ટાઈપ કરીને લઈને આવ્યા હતા, રાજીનામું પણ અમને સુપ્રત કર્યું છે। અમારા માટે પણ દુઃખની બાબત છે કે કોઈ કાર્યકર રાજીનામું આપે, કારણ કે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરને તૈયાર કરવામાં ખૂબ જ પરિશ્રમ થતો હોય છે। અમને ચોક્કસ વિશ્વાસ છે, યુવાન છે, ક્ષત્રિય છે, ગરમ લોહી છે, એટલે એક વખત જ્યારે એને ધ્યાનમાં આવશે કે સેના માટે પાર્ટી આ નિર્ણય લીધો છે ત્યારે ફરી એક વખત એ પાર્ટીના કામમાં લાગી જશે। જે વ્યક્તિના માટે એને નારાજગી છે તે વ્યક્તિ મૂળતઃ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે, એ 5-7 વર્ષ આ બધા જ મિત્રો એમની સાથે જ હતા। કૌટુંબિક કોઈ કારણ હોઈ શકે છે, ધંધાકીય પણ કોઈ કારણ હોઈ શકે છે, વ્યક્તિગત પણ કોઈ કારણ હોઈ શકે છે, પરંતુ અમારા માટે કાર્યકર એ